દાહોદ જિલ્લાના ઝાલોર તાલુકાના રળિયાર ગામ ખાતે ચૂલનો મેળો યોજાયો. ધગધગતા અંગારા ઉપર ચાલીને પોતાની માનતા પૂરી કરવા માટે શ્રદ્ધાળુઓ આ ચૂલના મેળામાં આવે છે. દાહોદ જિલ્લો એક આદિવાસી બહુલ્ય ધરાવતો જિલ્લો છે, જેમાં આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર એટલે હોળી અને ધૂળેટી. દાહોદ જિલ્લાના આદિવાસીઓ હોળી મનાવવા માટે પોતાના વતન પાછા આવતા હોય છે, ત્યારે હોળીના 5 દિવસ પહેલાં એટલે 11મા દિવસે દાહોદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ મેળો યોજાતા હોય છે, જેમાં સૌથી મોટો મેળો એટલે ચૂલનો મેળો. એ મેળો હોળીના બીજા દિવસે એટલે ધૂળેટીના દિવસે ઉજવાય છે, જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાતા હોય છે. આ જ પ્રકારના મેળાઓ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે, લીમખેડા તાલુકાના દુધિયા ગામે અને રણધી કપૂર જેવા ગામોમાં યોજાય છે. તેમજ સૌથી મોટો મેળો ઝાલોદ તાલુકાના રણિયાર ગામમાં યોજાય છે. દાહોદ જિલ્લામાં આમ તો 11મથી લઈને 5મ સુધી એક મેળાઓ યોજાય છે, પરંતુ ઝાલોદ તાલુકાના રણિયાર સરકારી ગામમાં ધૂળેટીના દિવસે ઉજવાતા ચૂલના મેળાનું અનેરું મહત્વ છે. આ મેળો રણિયાર સરકારી ગામે આવેલા રણછોડરાય મંદિરના પટાંગણમાં યોજાય છે. આ મેળામાં ઠંડી ચૂલના અને ગરમ ચૂલ એમ બે ચૂલ ચલાવવામાં આવે છે. સેગરમ ચૂલમાં અંગારા કરવા માટે ગામમાં ઘર ઘરેથી લાકડા અને ઘી ઉઘરાવવામાં આવે છે. ત્યારબાદ આ ચૂલના મેળામાં સૌથી પહેલાં ગામના લોકો દ્વારા 5-25 હાથ ફૂટ લાંબો અને 1.25 હાથ પહોળો એવા 1.25 હાથ ઊંડો ખાડો ખોદવામાં આવે છે. આ ખાડામાં સૌથી પહેલાં લોકો પોતાની માન્યતા પ્રમાણે હાથમાં પાણીનો લોટો અને નારિયેળ લઈને સૌથી પહેલાં ઠંડી ચૂલમાં ચાલતા હોય છે, ત્યારબાદ ગરમ ચૂલમાં ચાલવામાં આવે છે. ત્યારબાદ એ જ ખાડામાં ગામમાંથી ઉઘરાવવામાં આવેલ સૂકા લાકડા મૂકીને પ્રગટાવવામાં આવે છે. નય મુંડા, ZSTV, દાહોદ. દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકામાં રણિયાર નાનકડું ગામડું છે અને ગામમાં ચૂલનો મેળો ભરાય છે. હોળીના બીજા દિવસે, ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ભરાય છે અને ચૂલમાં ધગધગતા અંગારા સળગાવવામાં આવે છે. અંગારામાં લોકો ખુલ્લા પગે ચાલીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને શ્રદ્ધાથી જે ચાલે છે અને કશું વિચાર થતી નથી. ઝાલોદ તાલુકાની અંદર રણિયાર ગામ આવેલું છે. ગામની અંદર અણિયાર રણછોડજી મંદિર આવેલું છે. એ મંદિરમાં ઠંડી અને ગરમ ચૂલ ચાલવામાં આવે છે. એમાં લોકોને જે કંઈ માનતા બાંધતા રાખે એ પૂરી થાય છે અને ત્યાર પછી ગરમ ચૂલમાં લાકડા સળગાવી ઘી હોમીને અંદર ભક્તો પોતાની શ્રદ્ધાથી ચાલે છે.